કેદારનાથનું રથ છે તે મંદિરથી બહાર આવી ગયો છે. આ રથ જે છે તમે જોઈ શકો છો, પહેલા જે રથ છે એ ભગવાન જગન્નાથનું રથ છે, એના પછી ત્રીજો રથ. સતત જો રથ અત્યારે રાહ જોઈ રહ્યો છે કે જેમ જેમ લોકો ક્લિયર થાય તેમ તેમ આપણી સાથે, કારણ કે છેલ્લા 2 વર્ષથી અહીંયા જે ખલાસીઓ છે એ નથી આવ્યા હતા. આ વખતે ખલાસીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. જે રીતે તમે જોઈ શકો છો કે રથો જે હવે ખેંચાવાના ચાલુ થઈ ગયા છે, શું કહેશો? 2 વર્ષથી નહોતા અને આ વખતે રથ ખેંચવાનું મોકો છે. બહુ બહુ રણછોડાના મંદિરે આજે દ્વારકાધીશ બહુ ભગવાનની જગન્નાથની બહુ પબ્લિક છે, તો જવા ક્યાં લે એવું નહીં. અચ્છા, અને આપણા બંદોબસ્ત સારો સાહેબનો. ઓકે, 2 વર્ષથી ખલાસીઓ નહોતા, આ વખતે ખલાસીઓ ખેંચી રહ્યા છે, કેવું લાગે? સારું સારું. બીજા પણ જો તમે જોઈ શકો છો કે અલગ અલગ રથોના જે ખલાસીઓ છે એ અહીં ભગવાનના રથ ખેંચવા માટે અહીં છે. આપણે લોકો સાથે વાત કરીશું. 2 વર્ષથી નતો તમારા લોકો, આ વખતે મોકો મળ્યો છે, કેવું લાગે છે? ખૂબ જ આનંદ છે. આ વખતે ખૂબ જ આનંદ છે. આ વખતે 2 વર્ષથી બંધ હતું, અમે લોકો બહુ પરેશાન થયા હતા. અચ્છા, આ વખતે બહુ જ મજા કરી છે. સ્વાભાવિક છે, તમે જોઈ શકો છો છેક લાઈન છે ખલાસીઓની, કારણ કે સાચા ભક્તો જે છે તે ભગવાનના ખલાસીઓ જ કહેવાતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આ ખલાસીઓ જે છે એ જોડાતા હોય છે. અને પોલીસ બંદોબસ્તો છે, પોલીસ પોતાની રીતે તમામ જે CISF છે, કેન્દ્રીય પોલીસ બળ છે, પેરામિલિટરી ફોર્સેસ છે, એ પણ રથની સાથે સતત જે છે તે ચાલી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પણ મોટી જે જવાબદારી છે એ જવાબદારી, શું કહેશો આપ? રથયાત્રાના નિમિત્તે બહુ સારું લાગે છે. ઘણી બધી પબ્લિકો ઉપસ્થિત છે રથયાત્રામાં. 145 ભગવાન શ્રી જગન્નાથ બાપુની રથયાત્રામાં રથ અત્યારે મંદિરથી થોડા પ્રસ્થાન થઈને આગળ વધી રહ્યા છે, અને રથ હવે સરસપુર જવા માટે મોસામાં નીકળવા તૈયાર છે. ગાયકવાડ હવેલીથી પોલીસ સ્ટેશન સાહેબો સર, અમદાવાદથી પબ્લિક, બધા સૌ બહુ મજા માણે છે. બોલો ભગવાન જગન્નાથજીની જય. શું કહેશો આ પંકજભાઈ? સર, ખરેખરમાં તો હર્ષોલ્લાસથી બધા કોમી એકતાનો આ એક પ્રતિક બતાવી રહ્યા છે. અત્યારે જમાલપુર દરવાજામાં આપણે જગન્નાથ ભગવાનનો રથ ઊભો રહ્યો છે, એની જોડે સુભદ્રાબેનજી, ભગવાન બલદ્રવજીએ અને ગાયકવાડ હવેલી અને ગુજરાત પોલીસનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે, પબ્લિકનો સારો સહકાર મળી રહ્યો છે, સહયોગ મળી રહ્યો છે, અને હર્ષોલ્લાસથી અને આનંદ ઉત્સવ સાથે આ 145મી નગર યાત્રા આપણે ઉજવી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે જે રીતે એક એક ભક્તો જે છે અહીંયા જોડાય છે, ખલાસી લોકો જોડાય છે, સામાન્ય લોકો જોડાય છે, અલગ અલગ જે બહેનો તમે જોઈ શકો છો માથે જે છે એ જઈ રહી છે, એટલે ખૂબ મહત્વપૂર્ણ વાતો. અને સૌથી આ વખતે અલગ અલગ રીતે મેં મુખ્ય જે ખલાસીઓ છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આ વખતે 2 વર્ષ પછી મોકો મળ્યો છે રથ ખેંચવાનો? સ્વાભાવિક છે કે જે ખલાસીઓ છે તે જય રણછોડ અને તમામ જે વાતો છે તે અત્યારે કરી રહ્યા છે. એટલે મુખ્ય તો જે અહીંયા ખલાસી પોલીસ બંદોબસ્ત અને મોટી વાત જે ઓન કેમેરા જે છે તમે જોઈ શકો છો, એ ઓન કેમેરાથી સમગ્ર નજર જે છે એ રખાઈ રહ્યું છે, 2 કેમેરાથી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તેના ઉપર નજર રાખી શકાય. ઝાલા સાહેબ, શું કહેશો? જે રીતે કેમેરા છે, કેવી સુરક્ષા છે? જેવી રીતે આ જે કેમેરા લગાવ્યા છે ઓનલાઈન કેમેરા છે બરાબર, અને જે કંઈ એક્ટિવિટી હોય છે બરાબર, એ આપણે જાણવા મળે છે બરાબર. બધી રીતે જે રીતે કોઈ બી ન્યૂ એક્ટિવિટી છે આ પ્રમાણે બરાબર, તો એને જે સુરક્ષા છે બરાબર, એને સુરક્ષા મળી રહી છે. બિલકુલ, કારણ કે સુરક્ષાની સાથે વોન કેમેરા, પોલીસ હેલિકોપ્ટર એવી તમામ વસ્તુઓની જે વ્યવસ્થા છે એ પોલીસ વિભાગથી કરવામાં આવી છે. એટલે સૌથી મોટી વાત એ કે પોલીસ આજથી નહીં, લગભગ 15 દિવસથી ખડે પગે સેવા આપી રહી છે. એમાં મહિલાઓ પણ છે, પુરુષો પણ છે. એટલે આ યાત્રા માત્ર લોકો માટે નહીં પણ સુરક્ષા બંદોબસ્તથી પણ આ વખતે તેમાં અનેરી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. બીજી તરફ પાછળ મારી જોઈ શકો છો જે બીજો રથ છે એ રથ પણ અહીંયા તૈયાર છે, બહાર આવી ગયો છે. હવે બસ ખલાસીઓ છે એની રાહ જોઈ રહ્યા છે કે કોઈ પણ રીતે એમનો મોકો મળે અને તે તમામ લોકો જે છે રથને ખેંચીને એને સંપૂર્ણ જે યાત્રા છે સંપૂર્ણ કરાવે. એટલે ભક્તોની સાથે ખલાસીઓ ભગવાન એકમય થઈ ગયા હોય તેમ અવશ્યપણે હાલ તો લાગી રહ્યું છે.
આ કાર્યક્રમ તમને અમને અમારું જે કેવું લાગે છે એ જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, કારણ કે ચાલુ રથયાત્રા દરમિયાન આ તમામ વસ્તુ તમને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં કેટલીક ત્રુટીઓ પણ રહી ગઈ હશે, પણ જો તમે અમારા દર્શકો યુટ્યુબના તો નિશ્ચિત છે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો, અને જો તમે અમારા ફેસબુકના દર્શકો હો તો લાઇક કરજો અને શેર કરજો. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે અનિલ પટેલ, પંચાર ટીવી, અમદાવાદ. વિહોણાને આવાસ વિકાસ સાથે જનસેવાનો મક્કમ નિર્ધાર. આપણું અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂંપડપટ્ટી દૂર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે, તેઓના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઊભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો. એએમસીના હદ વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે. 28 ચોરસ મીટરના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 23,000થી વધુ આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં 10%થી 20% સુધીના આવાસોને ઝૂંપડપટ્ટી વિસ્તારના નાગરિકો માટે ખાલી રાખવામાં આવશે, જેથી તેઓની સ્થળાંતરની પ્રક્રિયામાં અગવડતા નહીં ઉદ્ભવે, વિકાસની ગતિમાં ઝૂંપડાને કારણે અડચણો ઊભી નહીં થાય, તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાય. ઘરના ઘર સાથે વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.